સુરતમાં સીએ એસોસિએશનનો ગંભીર આરોપ એસજીએસટી ભવનમાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનો આરોપ ભવનના અસિસ્ટન્ટ કમિશનર્સ અને એસટીઓ પર લગાવેલ આરોપ મુજબ તેઓ રિફંડ આપવામાં દોડથી બે ટકા કટકી માગે છે જેથી સીએ એસોસિએશને કેન્દ્રીય નાણામંત્રી સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સીસ કમિશનર સમક્ષ લેખિતમાં રજૂઆત કરી છે જીએસટી એટલું બધું જે બર્થ ટાઈમમાં જ છે આપણે એના છ વર્ષ થયા છે અને છ વરસમાં જે દૂષણો બીજા ઊભા થાય એવી રીતે આ પણ એક દૂષણ ઊભું થયું છે કે એકથી દોઢ ટકો જે મેં તો જ્યારે લખ્યું ત્યારે મારા બીજા મેમ્બરના ફોન આવ્યા કે સાહેબ આ ખોટો ફિગર છે કેમ કે એનાથી વધારે પણ લઈ છે એટલે આમાં જે એમાઉન્ટ છે એ વસ્તુ કેવી છે કે રિફંડનો એમાઉન્ટ છે વેપારી પોતે જ્યારે પોતાના પૈસાથી રિફંડ પૈસા ટેક્સ ભરે છે એક્સપોર્ટ કરે છે અથવા એના પૈસાનો ભરાવો થાય છે ઇન્વર્ટેડ ડ્યુટી સ્ટ્રકચરમાં ત્યારે એ પૈસા રિફંડ માંગવા જાય છે હાજીજી કરતાં રિફંડ માગે છે ત્યારે એના હાથ તો બંધાયેલા હોય છે કે એને જે ઉપરથી કહેવામાં આવે એ કરે કાયદાકીય રીતે નેવું દિવસની સમય મર્યાદા નક્કી કરેલી છે જે લોકો એક કે દોઢ ટકો કે વોટ અમાઉન્ટ જે માંગવામાં આવે અને એ લોકો આપે તો એ લોકોનું દસ દિવસમાં રિફંડ આવી જાય પંદર દિવસમાં રિફંડ આવી જાય જ્યારે જે લોકો વહીવટ નથી કરતા એનું નેવુંમાં દિવસે અને બિયોન્ડ નેવું દિવસ એકસો દસ દિવસે સો દિવસે પણ રિફંડ આવે રિફંડ આવે છે એમાં ના નહીં પણ એ લોકોને લબડે લબડાવીને ધક્કા ખવડાવીને અથવા તો ધક્કા ખાયા વગર મોડું આવે છે રિફંડ